કૃષ્ણ ભક્તોએ મોરારી બાપુનું પૂતળું સળગાવ્યું. સોશિયલ મીડિયામાં મોરારી બાપુની વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાંથી ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પરિવાર વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. સનાતન હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણનો વિશેષ મહિમા રહેલો છે. સમગ્ર ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો વસવાટ કરે છે. શ્રીમદ ભગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ બતાવી છે. સનાતન ધર્મના લોકોએ ભગવાન શ્રી કૃષ્ણમાં અપાર આસ્થા અને વિશ્વાસ છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ વિશે મોરારી બાપુની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં એ ભગવાન શ્રી કૃષ્ણ વિશે અને તેમના ભાઈ અને પરિવાર વિશે અપમાનજનક ભાષા વાપરી રહ્યા છે અને ભગવાનને એક વ્યક્તિ બતાવી રહ્યા છે, વળી દારૂડિયા અને છેડતી કરનાર બતાવ્યા છે. આ વિડીયો વાયરલ થતાં ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોમાં ભારોભાર રોષ ફેલાયો છે. ભક્તોમાં રોષ ફેલાતા મોરારીએ માફી માંગી લીધી છે. તેમ છતાં ભક્તો મોરારીને માફ કરવા તૈયાર નથી, કારણ કે મોરારી દ્વારિકા જઈને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોનો રોષ આસમાને પહોંચી ગયો છે. અને લાખણી ખાતે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોએ મોરારીનું પુતળું સળગાવ્યું હતું અને મોરારી હાય હાય અને ભગવાન શ્રી કૃષ્ણનો જયઘોષ કર્યો હતો. આ અંગે ભક્તોએ જણાવ્યું હતું કે સનાતન ધર્મના કારણે જ મોરારીની ઓળખ ઊભી થઈ છે. તેમને બાપુનું બિરુદ આપવામાં આવ્યું છે, તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી મોરારી બાપુ વ્યાસપીઠની મર્યાદાનું ભાન ભૂલીને વાણી વિલાસ કરી રહ્યા છે. વ્યાસપીઠ પરથી મોલા મોલા અલી ધૂન બોલીને સનાતન ધર્મનું અપમાન કર્યું હતું. વળી ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે, ત્યારે ભગવાન વિશે વ્યાસપીઠ પરથી બોલનારને માફ ન કરી શકાય, તેને સન્માન ન અપાય, આ તો વિધર્મીઓ જે કામ કરી રહ્યા છે એ જ કામ મોરારી કરી રહ્યા છે. માટે મોરારીનું અપમાન કરવું જ જોઈએ. જો એ ભગવાનનું સન્માન ન કરી શકે તો અમે તેનું ક્યારે સન્માન કરવાના નથી. મોરારી દ્વારિકા જઈને દ્વારિકાધીશના દર્શન કરીને ભગવાન સમક્ષ માફી માંગે તો જ તેનું સન્માન કરવામાં આવશે. બાકી મોરારીનું વિવિધ પ્રકારે વિરોધ અને અપમાન કરતા રહીશું. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં મોરારી બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોતે પોતાની બુદ્ધિનો જાણે પરિચય આપતા હોય એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને તેમના પરિવાર વિશે ખૂબ જ અભદ્ર ભાષામાં ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને દારૂડિયા કહી રહ્યા છે, છેડતી કરનારા, ચોરી કરનારા ત્યાં સુધી એમણે કહી દીધું છે, જે ખરેખર ખૂબ જ અયોગ્ય અને દુઃખદ છે. ભગવાન શ્રી કૃષ્ણના કરોડો કરોડો અનુયાયીઓ, ભક્તો કૃષ્ણને માનનારા ભારત અને વિદેશમાં વસી રહ્યા છે. કૃષ્ણ એ તો જગતગુરુ છે અને કૃષ્ણ એ તો ભગવાન છે, એ કોઈ વ્યક્તિ નથી, એ સાધારણ વ્યક્તિ નથી, એ ભગવાન છે. અને એ ભગવાન વિશે જ્યારે એક સનાતન ધર્મનો વ્યક્તિ આવી અભદ્ર ટિપ્પણી કરે છે એ ધર્મ માટે ખૂબ જ શરમજનક અને દુઃખદ કહેવામાં આવે છે. મોરારી બાપુને સનાતન ધર્મે જ એમને બાપુ બનાવ્યા છે અને ધર્મના કારણે જ એ આટલા ઊંચા આસન ઉપર બિરાજમાન છે. એ મોરારીનું સન્માન એ આપણે એમની વ્યાસપીઠનું સન્માન કરીએ છીએ અને એ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને જેના ગુણગાન ગાવાના હોય એના બદલે એમના વિશે ટીકા ટિપ્પણી કરવી એ કેટલી અધોગતિ, કેટલી નીચ બાબત કહેવાય. અને એ નીચતા એમણે મોરારી બાપુએ કરી છે. એટલા માટે અમે પણ મોરારી બાપુનું આટલા દિવસ સુધી સન્માન કરતા હતા, પણ જ્યારે ભગવાન વિશે જ્યારે મોરારીએ બોલવાનું ચાલુ કર્યું છે એટલે એમના માટે જે સન્માન હતું એ સન્માન પૂરું થઈ ગયું છે. એમના વિશે જે માન હતું એ માન પણ પૂરું થઈ ગયું છે. આજે અમે મોરારીનું એ પૂતળું સળગાવ્યું છે અને મોરારી મુર્દાબાદના નારા લગાવ્યા છે. અને અમારી માંગ છે કે જો મોરારી દ્વારિકાધીશ જઈ અને દ્વારિકાધીશના ચરણમાં માફી માંગી લે તો જ અમે એને માફ કરશું. બાકી અમારાથી બનતો જેટલો પણ વિરોધ થશે એટલો વિરોધ અમે મોરારીનો કરતા રહીશું. જે થશે એ અમારાથી લખવાથી વિરુદ્ધ થશે તો અમે એ પણ કરશું અને એના સિવાય પણ અમારાથી જે બનશે એ વિરુદ્ધ અમે મોરારીનો કરતા રહીશું. અમે વ્યાસપીઠનું સન્માન કરીએ છીએ. ભારતના જેટલા પણ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને જે જે કથાકારો છે તમામ કથાકારોનું સન્માન કરીએ છીએ, પણ એ કથાકારો ભગવાનના ગુણગાન ગાય તો એમનું સન્માન કરવાનું હોય. બાકી વ્યાસપીઠ ઉપર ભાઈ અને સનાતન ધર્મના ઈષ્ટ દેવો કહેવાય, ભગવાન કહેવાય, એમનો જ જો વિરોધમાં ટીકા ટિપ્પણી કરો તો તમારું સન્માન કરવામાં નહીં આવે. અગાઉ પણ મોરારીએ વ્યાસપીઠ પર ભાઈ
અલ્લાહ બોલી અલ્લાહ બોલી યા અલ્લાહ ના નારા પણ એમણે લગાવ્યા છે. શમશાનમાં લગ્ન કરાવી અને સનાતન ધર્મનો અપમાન પણ મોરારીએ કરેલો છે. અને એ જ મોરારી આજે ભગવાન શ્રી કૃષ્ણ વિરુદ્ધ બોલી અને એણે પોતાનો પુતળો સળગાવવા અમને મજબૂર કર્યા છે. ખરેખર તો જે પ્રકારે ભગવાનનો અપમાન કર્યું છે એ પ્રકારે તો મોરારીનું મોઢું પણ ન દેખાય, કારણ કે જે ભગવાનનો અપમાન કરે એનું મોઢું દેખવું એ પાપ હોય છે. કારણ કે વિધર્મીઓ દ્વારા અપમાન કરવામાં આવે તો આપણે સમજી શકીએ કે ભાઈ વિધર્મીઓ તો સ્વાભાવિક છે કે એ આપણા ધર્મનું સન્માન ન કરી શકે, એમને ખબર ન હોય, એમને જ્ઞાન ન હોય. પણ જેના કારણે તમને ધન મળ્યું, સન્માન મળ્યું, માન મળ્યું, કીર્તિ મળ્યું, અને એ જ ધર્મનું તમે અપમાન કરો છો. જે વૃક્ષ ઉપર તમે બેઠા છો, જે વૃક્ષથી તમે ઉપર ચડ્યા છો, એ જ વૃક્ષને તમે જળમૂળમાંથી કાપવા નીકળ્યા છો. એટલા માટે હવે તમે પુત્રો સળગાવવાને લાયક જ છો અને હજુ પણ તમે સુધરી જજો, નકા હવે તમારું ગઢપણ બગડવાનું છે. અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલા માટે હવે જો ભાન ઠેકાણે સ્થાન ઠેકાણે ન રાખી તો આવનારા સમયમાં તમારા ઠેર ઠેર પુતળા સળગશે, તમારા વિરુદ્ધમાં ફરિયાદો દાખલ થશે અને તમારો ઘોર અપમાન કરવામાં આવશે. જય દ્વારિકાધીશ.